કચ્છના વણકરોના જીવન અને આજીવિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ સમુદાયના યુવાનોએ તેમના સમાજમાં આવેલા આ પરિવર્તનને સમજાવવા માટેના એક અભ્યાસના ભાગરૂપે આ શ્રેણીબદ્ધ ફિલ્મો બનાવી છે. આ અભ્યાસ વણકર સમુદાય, ખમીર અને કલ્પવૃક્ષનો સહિયારો પ્રયાસ છે. તેમાં કચ્છના વણાટકામ કરતા 15 ગામોના વણકરોનો 2 વર્ષ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. વણકરો અને વણાટનો ઐતિહાસિક સમયથી પર્યાવરણ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આદમીને જબસે સોચના સ્ટાર્ટ કિયા યા કુછ ભી બનાને કા સોચા કુછ ભી તો પર્યાવરણ સે હી ઉન્હોને લિયા હુઆ હૈ કે જૈસે નીમ ઘર પે હૈ તો નીમ કે પત્તે મે સે કલર લેના તો યે આસપાસ જો ભી હૈ વો સભી ચીજ સભી લોગ વૈસે હી યુઝ કરતે થે કે વો ઇઝી મિલ જાય ઓર ટ્રાન્સપોર્ટ વૈસા કુછ થા નહીં ઇસલિયે જો ઘર કે આસપાસ હૈ વો યુઝ હોતા. વણાટમાં જરૂરી કાચા માલનો સ્ત્રોત હંમેશા સ્થાનિક અને પર્યાવરણીય સ્ત્રોતો રહ્યા છે. તેમાં વપરાતું સૂતર કે તેના સાધનો બનાવવા માટેનો કાચો માલ પણ સ્થાનિક ખેતી, પશુપાલક અને વન પેદાશોમાંથી જ મળતો. જનરલી એવું હતું કે અમારી જૂની જે પેઢી હતી એ સ્પેશિયલી કમ્યુનિટી માટે કામ કરતી હતી. જેવી રીતના મારા દાદા હતા કે દાદાના પપ્પા હતા એ સ્પેશિયલી રબારી લોકો માટે કામ કરતા હતા. જેવી રીતના રબારી લોકો છે એમની પાસે એ માલધારી કહેવાય એટલે એમની પાસે ઘેટા અને એ હતા તો એ એમનું ઊન કાપતા હતા અને એ અમારા જે પૂર્વજો હતા એમને એ આપતા હતા અને એ અમારા જે હતા પૂર્વજો એ ઊનમાંથી જે એમના વસ્ત્રો બનાવતા હતા અને એમને એમને વણાટકામ કરીને એમને આપતા હતા અને એમના બદલે અમને એ એમના જે મજૂરી રૂપે જે કહીએ તો એમનું અમને દાન મળતું હતું. તો એ રીતે પહેલાં કામ ચાલતું હતું. હવે એ જમાનો બદલાયો છે અને એ માર્કેટ બદલાય છે તો એ અમે હવે જે કામ કરીએ છીએ એ માર્કેટને અનુરૂપ કરીએ છીએ. 60 પહેલાં વધારે ઊન છે એ કચ્છના ઘેટાનું જ ઊન એમાંથી જ વસ્તુઓ બનતી, ધાબળા હોય કે શાલ હોય અને કચ્છના જે કોટન છે એમાંથી જ જે ખેતી થાય એમાંથી ચરખા ઉપર દોરો બને અને વણાટ થાય એ બે જ મટીરિયલ હતા. 60 પછી જ્યારે આવી ફટકાશાળ આવી કચ્છમાં એટલે મરીનો ઊન પણ સાથે સાથે આવી ગયું. હમારા એક અચ્છા રિશ્તા વિવાદ કે સાથ થા ક્યુંકિ મેરે દાદા થે વો વુલન શોલ બનાતે થે ઓર રબારી લોગો કે લુડી બનાતે થે જો રબારી લોગ પહેનતે બ્લેક કલર કા વો તો રબારી લોગ થે વો ઉનકે પાસ શીપ થી ભેડ બકરિયાં થી તો વો રબારી લોગ ઉસકો ભેડ બકરી કે જો ઉલ થા વો કાટ કે વીવર્સ કો દેતે વીવર્સ હેન્ડસ્પન સે વો અપના સબ કામ કરકે એક શોલ તૈયાર કરતે યા એક રબારી કા જો સાડી હોતા વો તૈયાર કરકે વીવિંગ કરકે વો હમે દેતા ઓર હમ ઉસ પે બાંધની કરતે ઓર ફિર વો રબારી લોગ પહેનતે તો વો એક દૂસરે પે ડિપેન્ડ થા વીવર્સ ઓર ખત્રી. આ રીતે સ્થાનિક ઉત્પાદનની સાંકળ બનતી જે પર્યાવરણના સ્થાનિક સ્ત્રોતો પર આધારિત હતી. યે હમ રબારી કે લિયે બનાતે થે તો યે તો હે મેન્સ વેર કે લિયે બનાતે થે લેકિન જો ઔરતે ઉસકે લિયે ભી લુડી વગેરે જો હે વો બનાતે થે ફિર કોટન મે જો હે વો ટર્બન બનાતે થે હમ જો પગડી પહેનતે થે જૈસે વીવર હૈ તો વીવર કો ડિપેન્ડ મતલબ ઉસકો રબારી કે લિયે કામ કરતે થે તો રબારી લોગ ઉસકો કચ્ચા માલ દેતે થે ફિર જૈસે સપોઝ ઔરતે કે લિયે હમ વ્હાઇટ ક્લોથ જો હૈ વો ઓઢની કે લિયે વીવ કરતે થે ઓર ઉસકે ઉપર જો એમરો બંદેજ કા કામ હૈ વો મુસ્લિમ ખત્રી કમ્યુનિટી કરતે થે તો ફિર ઇસકે બાદ જો રબારી ઔરતે ઉસ પે એમ્બ્રોઇડરી વર્ક હોતા થા તો ઇસ તરહ સે મતલબ તીન કમ્યુનિટી વો મિલકે કામ કરતી થી ઓર તીન ક્રાફ્ટ જુડ જાતે થે વીવિંગ બાંધની ઓર એમ્બ્રોઇડરી તો તીન તરહ કે લોગ તીન કમ્યુનિટી ઓર તીન ક્રાફ્ટ મિલકે બનતે થે તબી એક પ્રોડક્ટ બનતા થા. આ ઉપરાંત સમય બદલાયો તેમ વણકરોને ભુજની બજારમાંથી પણ યાન મળતું થયું. તેમાંથી પણ તેઓ બ્લેન્કેટ જેવી વસ્તુ બનાવી અને વિવિધ સ્થાનિક સમુદાયોને ફેરી કરીને વેચતા. આમ યાનના સ્ત્રોત બદલાતા પણ તૈયાર માલનું વેચાણ તો સ્થાનિક જ હતું. અત્યારના સમયમાં આ સ્થાનિક સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે બજારો સ્થાનિક નથી રહી,
काचो माल पण उद्योगोमांथी आवतो होवाना कारणे सामाजिक अने आर्थिक संबंध बदलाया छे अने कारीगर अने अन्य समुदायना संबंधमां फरक पड्यो छे। ज्यारे मैं शुरुआत करी त्यारे एक्रेलिकनो एक समय हतो अने मार्केटमां एक्रेलिक सोल घणी चालती पण पछी समय जता एमां प्रोडक्टमां पण बदलाव करवा पड्या। ज्यारे ए एक्रेलिक साल ज्यारे मंदीना लीधे बहु ओछी चाली पछी ख्याल आव्यो कि हवे प्रोडक्ट बदलवू पड़शे, मार्केट ने कंईक नवू डिजाइनिंग जोशे, ए प्रमाणे आपणे प्रोडक्ट बनाववा पड़े अने दोराओमां मटीरियलमां चेन्ज करीने पण कंईक नवीन करी शकाय ए हेतुथी कंईक नवू विचार्युं। એક્રેલિક અને મરીનો યાન લુધિયાણાથી આવે છે અને વણકરો વણાટમાં વાપરે છે। તેમનું ઘણું સૂતર દક્ષિણ ભારતના તમિલનાડુ કે આંધ્રપ્રદેશની મિલમાં કતાઈને તૈયાર થાય છે। पर अभी जैसे कि नई टेक्निक जैसे टसर सिल्क आ रहा है, मलबारी कटिया सिल्क जो भी आ जो आ रहा है यान, वो पहले हमको ढूंढना पड़ता है वो कहाँ से मिलेगा कैसा है। तो फिर अब तो क्या है कि जो भी व्हाट्सअप और जो फेसबुक आ गए वहाँ फ्रेंड बनाते हैं और को अपनी डिटेल शेयर करता है, मैं अपनी डिटेल शेयर कर जो भी हमको अच्छा लगता है वो मंगवा लेते हैं व्हाट्सएप के जरिए, पिक्चर के जरिए, ऐसा होता है, बहुत इजीली हो गया है काम करना भी। लेकिन हमारे जो हमारे हैंडलूम वीवर्स जो काम कर रहे हैं उसमें इतना शायद इतना नुकसान प्रकृति को नहीं है, वो फिर कॉटन का हो या वूल में जो है, तो जब तक हाथ कताई का कॉटन और वूल होता था तब तक ये इतनी दिक्कत नहीं थी, और हैंडलूम पे जो काम कर चल रहा है उसमें अभी इतना नुकसान नहीं है। लेकिन बड़ी बड़ी जो फैक्ट्रियां या मिलें हो रही है उसमें फिर धागा बनाना हो या फिर डाई करना हो, कलर डाइंग करना है, तो उसमें प्रकृति को नुकसान हो रहा है क्योंकि उसमें केमिकल बहुत यूज़ होता है, पानी बहुत उसका पानी की खपत बहुत होती है। फिर बड़ी बड़ी फैक्ट्रियां चलाने के लिए जैसे बिजली का इस्तेमाल होता है, तो बिजली बनाने के लिए जो कोयला यूज़ किया जाता है तो उससे भी पर्यावरण को नुकसान होता है। છેલ્લા કેટલાક વર્ષોમાં યાન પર કુદરતી રંગોની કે બિન હાનિકારક રાસાયણિક રંગોની રંગાઈ વધી છે, પણ તેનો કાચો માલ બહારથી આવે છે। ઓર વો પહેલે પહેલે કેમિકલ આઈ સર એસિડ ડાઈ નહીં થા, હા કચ્ચી, મતલબ યે સબ આપ ખુલે પાણી મે વોશ કરો, તાલાબ હે કહા યા યે નળ કે નલ મે ઇસમે આપ પતિલે મે નહીં કર સકતે ડાઈ, વાખ નહીં મિલ રહી અભી, ક્યા કરેંગે, હૈ નહીં જંગલ મે ક્યા કરેંગે, पैर सब खलास हो गए, सब कोयला बना के वो करने लगे। There has been a revival of natural dyes, but it's again so इस अभ्यास में हमने पाया कि हालांकि कच्छ के अंदर प्राकृतिक रंग को वापस लोग इस्तेमाल करने लगे हैं, लेकिन ये जो रंग है वो सब कच्छ के बाहर से खरीदे जाते हैं, और जो डाइंग की प्रक्रिया के दौरान जो रंगों का इस्तेमाल है उससे पर्यावरण पर प्रभाव भी पड़ता है, और ये जो प्रभाव है वो हम इकोलॉजिकल फुटप्रिंट से मापते हैं। कच्छ में એવું કહેવાય છે કે 1960 પહેલાં વેજીટેબલ ડાય પણ થતું, થોડું ઘણું એસિડ ડાય પણ થતું, એ સમયગાળામાં બજાર માત્ર રબારીને આહીર હતા, એટલે લાખનું કામ રંગાટ કરવાનું વધારે થતું જેમાંથી લાલ કલર આવે, બીજા અન્ય કલર પણ કેસુડામાંથી દાડમમાંથી એવી રીતે કચ્છના વણકરું વેજીટેબલ લાય બહુ થોડું ઘણું કરતા, એમાંથી જ કપડું બનતું કે ધાબળા બનતા, અને એમાં જે અમે કાંજી માટે પણ પદાર્થ વાપરતા ત્યાંની જે જંગલી ડુંગળી જેવું કહીએ એ જ વપરાતું, એટલે કોઈ એવી વસ્તુ નહોતી કે જે બારેથી પણ આવતું, ટ્રાન્સપોર્ટથી પણ આવતી। જેમ જેમ સમય બદલતો ગયો, મરીના ઊન આવતું ગયું, એક્રેલિક પણ આવ્યું, એટલે બજાર પણ થોડું બદલ્યું। આપણે કહીએ કે સીધું ભલે પર્યાવરણને અસર નથી, પણ આ બધું બહારેથી દોરા આવે, આપણું સામાન પણ ભારતમાં જાય અને બહારે જાય, એટલે આ બધું ક્યાંક ને ક્યાંક પર્યાવરણને અસર થતી હશે એવું દૂરથી દેખાય છે। આવું એટલે પણ થયું
के वणकरो मिल में तैयार थता अने बजार में मरता तैयार यान तरफ पड़िया। तेनी सामे तेमनी बजार पण बदलाई ने स्थानिक माथी वधारे वर्तर आपती लांबा अंतरनी राष्ट्रीय अने आंतरराष्ट्रीय बजार बनी। आंतरराष्ट्रीय बजारों में चीज वस्तुओं विमान के दरियाई मार्गे मोकलवामां आवे छे। आम काचो माल अने पाका मालना अंतरो वधता गया और बाहर जाने से क्या है कि हमको भी पता चलता है कि हमारा क्या हमारी प्रोडक्ट का क्या वैल्यू है और लोग बहुत इसको जानते हैं। तो फिर मैं जब साउथ अमेरिका गए तो वहाँ काफ़ी लोग और आर्टिजन और भी मिले। फिर मैंने 2013 में एप्लीकेशन की शांटा फी के लिए और 14, 15, 16, 17 चार बार मैं शांटा फी गया न्यू मैक्सिको और वहाँ भी देखो मार्केट के लिए इतना दूर जाते हैं हम तो 3 दिन के लिए जाना नहीं है। तो मैं हम और जोडी पैटर्स जो थे तो हमने 1 महीने का वहाँ वर्कशॉप रखते थे क्योंकि मेरा भी इच्छा यही है कि घर बैठे अपना जो काम है वो जितने ज़्यादा लोग जानेंगे उसको उतना ज़्यादा पूरे क्राफ्ट को फ़ायदा मिलेगा उनको। आ स्थिति में सात्विक अने सेतु साथे मिलीने खमीरे काला कॉटन पर पारंपरिक रीत प्रमाणे काम करवानी शुरुआत करी। आ कच्छमां पाकतो सजीव कपास हतो अने तेनु उत्पादन स्थानिके थतुं। ते वरसाद आधारित अने रासायणिक दवा खातर वगर पाकतो कपास हतो। तेमांथी तैयार थता सूतर अने कापणे रंगवा माटे कुदरती रंगो वपराता। और पहले ऐसा था मेरे ख्याल से पूरे कच्छ में यहाँ ये गांव में भी काला कॉटन ही बोते थे। आज से 20 साल पहले ये सब पूरे खेत में काला कॉटन ही होता था। यहाँ नलिया है, मुंद्रा है और रापर तालुका है, राजस्थान है। अब सब जगह बंद होके सिर्फ रापर में छोटा सा 4-5 गांव में ही हो रहा है। द काला कॉटन एज यू नो काला कपास सदियों से वर्षा आधारित फसल है और पहले से ही सदियों में से कच्छ में उगाया जाता है। इससे पहले इसका स्थानीय अर्थव्यवस्था में इतना उपयोग नहीं होता था और कच्छ के बाहर जो जिनिंग और स्पिनिंग मिल्स हैं उसमें कताई के लिए बेच देते थे। कच्छ में स्थानीय संगठन को बहुत धन्यवाद कि वो एकजुट आए और एक वैकल्पिक फाइबर के रूप में काला कपास विकसित करने के लिए काम किया। इससे कच्छी कपास ना सिर्फ जाना गया बल्कि नए यार्ड से बनकर को एक नया बाजार भी मिला। आम खेती अने वणाट ने जोड़ती काला कपासना उत्पादनोनी श्रेणी तैयार थई। ते पर्यावरण माटे अनुकूल हती अने तेथी ते लोकोने खूब पसंद पड़ी। तेनाथी वणकरोने पोताने नियंत्रणमां होय तेवु सूत्र मळ्युं। काला कॉटननी बजारमां ओळख ऊभी थता घणा युवा कारीगरो पण तेनी साथे जोड़ाया। आ रीते कच्छना वणाटने नवी ओळख नवी दिशा मळी। सपोज जैसे हमने कॉटन मंगवाया तो कॉटन या तो साउथ से आता है या तो अहमदाबाद से आता है। तो अहमदाबाद से सामान आया वी हुआ कच्छ में, फिर कच्छ जुड़ा, फिर कच्छ के बाहर निकल गया, तो मतलब वो टूट जाता है। लेकिन काला कॉटन की एक खास खासियत वही है और हमको भी अच्छा यही लगता है कि वो मतलब बीज जो बीज कहते हैं ना वहाँ से शुरू होकर पूरा कपड़ा कच्छ में ही बनता है, कहीं उसका जो लिंक है जर्नी टूटती नहीं है। और उसमें फ़ायदा ये है कि उसमें काम जो है वो औरतों को भी मिलता है, खेडूत जो है उसको भी रोजगारी मिलती है और जो कारीगर व्यू करते हैं वो कारीगर को भी काम मिलता है। कपास में सजीव खेती एट्ले कि ऑर्गेनिक फार्मिंग थे एना माटे खूब मोटा पाये प्रयत्नों चाली रहा था। अमने एवं लगत कि एन्वायरमेंटली आना वधारे स्ट्रॉंग कहीं हो न सके। एक तो आ एक पाक एवं कि जो चोमा में पूरा वरसाद थी जाए पछी खेडूत वावे जेने आपणे कहीए ने के रेसिड्यू मॉइश्चर सोइल रेसिड्यू मॉइश्चर उपर ग्रो थई जाय। पण अमे ज्यारे तपास करी केम के अंते तो आने कोई खरीदनार जोईए, खेडूत तो पकवता हता, खरीदे कोण अने वधारे ने वधारे बजारमां आ प्रकारनी प्रोडक्ट एक मळे के जेथी करीने बायर बीजा कपासनी सापेक्षे आ कपासनी प्रोडक्टो लेवानुं होय के एनी पासे ऑप्शन उभो थाय तो ज मारा ख्यालथी वधु खेडूत आ प्रक्रियामां जोडाशे अने एक जेने कहेवाय के एनुं बेनिफिट આપણે કહીએ ને કે જે કંઈ પણ માર્કેટ છે એનું અંતે પ્લાઉબેક થવું જોઈએ ખેડૂત સુધી, વણકર સુધી, તો એ સંજોગોમાં થઈ શકશે।
ખમીરનો ઉદ્દેશ્ય એ કચ્છી હસ્તકળાને પ્રમોટ કરવાનો છે, સાથે સાથે તેની સાથે સંકળાયેલી પર્યાવરણીય બાબતોને પણ ઉજાગર કરવાનો છે અને આ જ સંદર્ભમાં ખમીરમાં રિસાયકલિંગ પ્લાસ્ટિક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. રિસાયકલ પ્લાસ્ટિક વિવિંગ કા કામ હમ અચ્છે લગભગ 8 સાલ પહેલે શરૂ કિયા હે. પ્લાસ્ટિક વિવિંગ કરના ચાહીએ ક્યોંકિ ઉસસે યે જો આસપાસ જો ફેલતી હે પ્લાસ્ટિક બહોત ફરક આ સકતા હે. યે જો પ્લાસ્ટિક જહાં તા ફેલ રહી હે, કહાં ખા રહી હે, તો વો અચ્છા યે ના, ઉસસે સબ ફાયદા હોગા. તો હમારા હમ ભી વહી સોચતે હે કે યે બહોત જગહ હો એસા. હમારા કચ્છ મે નહીં, ગુજરાત મે પૂરે જહાં જહાં ભી બહોત સારા પોલિથીન જો પ્રદૂષણ ફેલા રહા હે, વો હર જગહ પે યે કામ હોના ચાહીએ. અભ્યાસ દરમિયાન પણ અમને વણાટકામ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ જાણવાની ઈચ્છા હતી, પણ અમને મિશ્ર ચિત્ર જાણવા મળ્યું. બીટી કપાસ એ કચ્છમાં મોટા પાયે વવાય છે, તેની સામે કાલા કપાસનું વાવેતર પર્યાવરણ માટે અનુકૂળ છે. તેનાથી પર્યાવરણને બીટી કપાસની સરખામણીએ ઓછી હાનિ થાય છે, પણ તેનું વેચાણ વધારે દૂરના વિસ્તારોમાં થાય છે. આવા એક બે મુદ્દાને બાદ કરતાં સમગ્ર રીતે હાથ વણાટથી તૈયાર થતું કાપડ એ મશીનથી તૈયાર થતા કાપડ કરતાં વધારે ટકાઉ છે. જબ હમ દેશી બીટી કાલા કોટન સે જબ હમ કામ કરતે હૈ તબ ઉસમેં સે કાર્બન ડાયોક્સાઇડ કા જો કે નંબર્સ કે યદી બાત કરતે હૈ, CO2 ઇક્વિવેલન્ટ બોલા જાતા હૈ, ઉસકે અંદર બાત કરેંગે તો હમ દેખતે હૈ કે ઉસમેં 5-1 કેજી કોટન કા જબ એ ફેબ્રિક તૈયાર હોતા હૈ વણાટ કે દ્વારા, તો ઉસમેં ટોટલ સારા કે સારા 5 કેજી કે બરાબર કા CO2 કા ઉત્સર્જન ઓર ઉસમેં જુડ ચુકા હોતા હૈ. લેકિન જબ વો હમ કાલા કોટન કે જગહ પે જે હમ ઉસી વીવર્સ ને જબ બીટી કોટન યા દૂસરે કોટન કે થ્રુ જબ ઉસને કામ કિયા હૈ, તો ઉસકા જબ અભ્યાસ કરતે હૈ તો હમકો યે 5 કી જગહ પે લગભગ ડબલ 10 યા 11 કિલોગ્રામ પર કેજી ઓફ ફેબ્રિક કે ઉપર હમકો ઉસકા નંબર મિલતા હૈ. કાલા કોટન કે સે બનને વાલે પ્રોડક્ટ્સ કા જો હૈ માર્કેટિંગ ઓર ટ્રાન્સપોર્ટેશન જો હૈ ઇસકી ડિમાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ પે બહોત બઢ ગયા હૈ, તો ઓર જબકિ દૂસરી સાઇડ મે જો દૂસરે નોર્મલ કોટન કે સાથ બનને વાલે હૈ વો જ્યાદાતર લોકલ માર્કેટ મે યા નેશનલ લેવલ કે એક્ઝિબિશન્સ મે વહાં પે બિકતા હૈ. ઇસી તરહ સે જબ હમ પાણી કા વપરાશ કા દેખતે હૈ, પાણી કે ઉપયોગ કા દેખતે હૈ, જિસમે હમ પાણી કે ભી કઈ ઉપયોગ હૈ, જિસમે કી બ્લુ વોટર હમ બોલતે હૈ, જિસમે કી જો ગ્રાઉન્ડ વોટર સે જો સ્ટોર્ડ વોટર હૈ ઉસકા જબ ઉપયોગ કરતે હૈ, તો એસે પાણી કા ઉપયોગ કા જબ હમને દેખા તો યે નિકલ કે આયા કી 1 કેજી યદિ કપડા બનતા હૈ કાલા કોટન સે તો ઉસમેં સિર્ફ 180 લિટર કા પાણી કા ઉપયોગ હોતા હૈ પૂરા પ્રોસેસ મે જોડે. લેકિન યદિ હમ વો બીટી કોટન યા હાઇબ્રિડ કોટન કે થ્રુ જો વીવિંગ કરતે હૈ ઓર ઉસકે થ્રુ ડાઈંગ ઓર સબ કુછ પ્રોસેસ પૂરા હોતા હૈ તબ ઉસમેં વો કરીબ કરીબ 10 ગુણા જ્યાદા યાની કે 1800 લિટર કે કરીબ પાણી ઉસમેં ઉપયોગ હોતા હૈ. તો યે સાફ દિખાતા હૈ કે યદિ હમ દેસી યા બીટી કોટન દેસી યા હમારા કાલા કોટન સે જબ હમ અપના વીવિંગ કા પ્રોસેસ શરૂ કરતે હૈ તો ઉસમેં સે પર્યાવરણ કો લગતે હુએ નુકસાન ઇન દો મુદ્દો પે કાર્બન કો દેખે ઓર વોટર કે તરફ દેખે તો બહોત હી કમ હો જાતા હૈ ઓર કમ્પેર ટુ જો બીટી ઓર દૂસરે તરહ કે કોટન કે ઉપયોગ સે હોતા હૈ. તો મેઇન મુદ્દા યે હૈ કે જિસ તરહ સે અભી કિસાન વીવર્સ અપના બઢા રહે હૈ અપને કાલા કોટન કે પ્રોડક્ટ્સ કો યદિ વો કરને જાતે હૈ તો ઉસસે હમકો પર્યાવરણ કો નુકસાન કમ હોતા હૈ. યે ઇસ ચીજ કા હમારા સ્ટડી સે થોડા સા ધ્યાન સે નિકલ કે આયા. બીટી કપાસ મે ક્યા હોતા હૈ વો જો રાસાયનિક દવાઈ હૈ ઉસકા યુઝ હોતા હૈ, કાલા કોટન મે વો એસા હૈ કે ઉસમે કુછ યુઝ હી નહીં હોતા હૈ, વો એક દો બાર બારિશ હો ગયા ઓર વો કાલા કોટન હો જાતા હૈ, ઉસમે કુછ દવાઈ કા છંટકાવ એસા કુછ કરના હૈ, રાસાયનિક કુછ દવાઈ હોતી હી નહીં. ઓર હમારા જો નેચરલ કોટન જિસકો બોલતે હૈ જો સબસે પહેલે વો હમારા યહી થા કાલા કોટન. તો કાલા કોટન મે જૈસે ખેડૂત હૈ વો કચ્છ કા હી હૈ, વો બી બોતા હૈ ઓર વહી મતલબ જબ કાલા નિકલતા હૈ તો ટ્રેડિશનલી વહી બીજ હૈ વહી રખ દેતે હૈ, ફિર જબ અગલી સાલ જબ ઉસકી બોઈ કરને કી આઈ તો તબ વહી બી મતલબ કરેગા, તો વો કન્ટિન્યુઅલી ઉસકી જો ક્વોલિટી બોલતે હૈ ના વો ચેન્જ નહીં હોતા, જૈસે બીટી કપાસ મે તો વો ચેન્જ રહેતા હૈ, લેબોરેટરી મે જાકે કહીં ના ઉસમે મિલાવટ હો જાતી હૈ, બીજ મે હી મિલાવટ હો જાતી હૈ, લેકિન કાલા કોટન મે એસા નહીં હૈ. ઓર પહેનને મે ભી કમ્પેટેબલ હૈ કાલા કોટન હૈ વો, ક્યોંકિ
जिस चीज में वो मिलावट वगैरह नहीं, जो प्योर चीज है वो तो प्योर ही रहेगी, अच्छा ही लगेगा सबको। तो काला कॉटन में काफी डेवलप हुआ है कच्छ के कारीगरों का और खेडूतों का भी। कच्छ में हाथ वणाट में थैली वृद्धि ए पर्यावरणीय दृष्टिए महत्वनी बाबत छे। जो के हजू पण आ कापड़ वेचाण माटे स्थानिक बजार ऊभो करवामां आवे तो कापड़ ने दूर सुधी मोकलवाथी थती पर्यावरणीय नकारात्मक असरोथी बची शकाय। आम पण स्थानिक उत्पादन अने स्थानिक वेचाण ए तो पर्यावरणीय सुरक्षा माटेनी प्रथम शरत छे। जब प्योर फैब्रिक है, फाइबर है, प्योर फाइबर में जब काम करते हैं तो उसमें नेचुरल डाई करते हैं, तो ये सारा नेचुरल डाइस जो है वो हम यहीं पे करते हैं। और ज़्यादातर जो लोकल यूज़ होते हैं, जैसे केसूड़ा है तो केसूड़ा का उपयोग कर, केसूड़ा कच्छ में बहुत सारा मिल जाता है, तो ये जो है रंग वो केसूड़े से आया है। तो नेचुरल डाई फैब्रिक के लिए नेचुरल डाई यूज़ करते हैं, तो उसका मतलब जो चीज़ है उसका पूरा वैल्यू मिल सके हमके। अगर हम बोले कि ये काला कॉटन है प्योर नेचुरल ये यहाँ ही करते हैं और उसमें हम केमिकल कर देंगे तो वो लिंक टूट जाएगी, फिर कस्टमर को उतना मज़ा नहीं आएगा जितना हम उसको बताना चाहते हैं। तो जैसे ये बढ़ेगा, इंडिगो है या केसूड़ा है कि ये गेंडा फूल है, तो अपने आप हम भी उसको प्रोत्साहन करेंगे कि हमको चाहिए, तो उसका जो है पर्यावरण में खेती वगैरह बढ़ेगा और लोग ज़्यादा उसको केयर करेंगे। नेचुरली पर्यावरण की जो नेचुरल चीज़ उपयोग करते तो उसके बारे में मतलब एक हमारी जिम्मेदारी भी बढ़ जाती है कि हम, क्योंकि वो ऐसे भी हैं कि कोई जिस चीज़ में हम कहाँ से लेते हैं तो उसको हमको देना भी चाहिए, तो पर्यावरण से लेंगे तो धीरे धीरे मतलब ये बिहेवियर आ जाएंगे लोगों में कि हम ले रहे थे पर्यावरण को हम कुछ दे भी। ये ज रीतनो हमारो प्रयास है कि हमें कच्छना मालधारियों जे घेटा बकराना माध्यम थी जे ऊन नु उत्पादन करी रहा है, ये मालधारीओना ऊन कंथाई अने एना वणाटना माध्यम थी एनी पण एक मूल्यवर्धित आखी साकड़ उभी थाय, अने एमा पण कच्छनो वणकर अने कच्छनो मालधारी फरीथी साथे मळे अने ए संबंध जे अत्यारे पण छे ए वधारे मजबूत थाय अने वधारे एक ओळख बनीने कच्छनी आ प्रोडक्ट बजारमां जाय। अने आ रीतनो जे एप्रोच छे जेने अमे वेल्यू चेन एप्रोच कहीए छीए, एक हमीर ने सतत अमने लागी रही है कि हस्तकड़ाओं ने जो आग विकास करव हे तो वधारे ए स्थानिक संसाधनों तरफ वड़े अने ए संसाधनों में आ हस्तकड़ाओं पोतानी एक ओळख उभी थाय अने बजार पण अंते ए ओळख ने स्वीकारे। कारण के लुधियाना नी मिलों में बनता मरीनो वूल के अमदावाद नी मिलों में थी आवतु कॉटन नु यान एमाथी तो कच्छना वणकरो नहीं आखा भारतना वणकरो पोतानुं उत्पादन करे छे। तो कच्छना उत्पादन कई रीते विशिष्ट छे, कच्छनी हस्तकला कई रीते विशिष्ट बने, तो ये तो ज शक्य छे जो ए उत्पादनों जे थई रह्या छे ए स्थानिक काचा मालना स्त्रोतमांथी एनो काचो माल मळे अने स्थानिक विस्तारनी ओळखना आधारे आ उत्पादनों थाय।